સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, આજે 425નો આ વ્યાકરણ વિડીયો આપની સમક્ષ આજે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. મિત્રો, હું અપેક્ષા રાખું છું કે આપ સૌને આ વિડીયો પસંદ આવશે. મિત્રો, ફરી એકવાર આપ સૌનું એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર આપ ગમે ત્યારે કોઈ પણ વિડીયો જોઈ શકશો, નિહાળી શકશો. મિત્રો, તમને પસંદ આવે તો ચોક્કસપણે લાઇક આપશો, તમારા વિદ્યાર્થી ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરશો, વધુમાં વધુ વિડીયો વિદ્યાર્થી સુધી પહોંચે એવો આપ સૌ પ્રયત્ન કરશો. જી હા મિત્રો, તમને મારો આ ઉપક્રમ પસંદ આવતો હોય તો ચોક્કસપણે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર નિવેદન છે. મિત્રો મિત્રો, આજનું વ્યાકરણ શરૂ કરતાં પહેલાં, આજનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપને સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. મિત્રો મિત્રો, આજનો સુવિચાર છે સુખી થવાનો સહેલો રસ્તો પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહીએ કે બીજાની નબળાઈ જોવાનો સમય જ ન રહે. મિત્રો, ખૂબ સરસ મજાનો સુવિચાર, સુખી થવાનો સહેલો રસ્તો પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહીએ કે બીજાની નબળાઈ જોવાનો સમય જ ન રહે. મિત્રો, ખૂબ સરસ મજાનો આપણો આજનો આ સુવિચાર છે કે જો સુખી થવું હોય તો પોતાની પ્રગતિ પાછળ જ એટલા આપણે વ્યસ્ત રહીએ કે ક્યારેય બીજાની નબળાઈ જોવાનો પણ આપણને સમય રહે નહીં. એવું જ્યારે આપણે આપણી પ્રગતિ પાછળ સમય વ્યસ્ત રાખીએ તો જ આપણે આપણી પ્રગતિ કરી શકીએ અને બીજાની નબળાઈ ક્યારેય આપણે જોવાનો સમય રહે નહીં. મિત્રો, આ સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ છીએ. મિત્રો, આપણે જે ભણીએ છીએ એ ભણીએ છીએ ફ્રેજ પ્રેપોઝિશન. મિત્રો, આપણે જે અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસ કરીએ છીએ ફ્રેજ પ્રેપોઝિશન. મિત્રો, ફ્રેજ પ્રેપોઝિશન એટલે કેટલાક નામ, વિશેષણ અને ક્રિયાપદ પછી પ્રેપોઝિશન વપરાય છે. કેટલાક પ્રેપોઝિશન નામ, વિશેષણ, ક્રિયાપદ પછી વપરાય છે. આ આખું એક ફ્રેજ બને છે અને એ જે ફ્રેજ બને છે જેને આપણે ફ્રેજ પ્રેપોઝિશન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આપણે જે ભણીએ છીએ એ ફ્રેજ પ્રેપોઝિશન એટલે આપણે અત્યારે જે પેલું પ્રેપોઝિશન ભણીએ છીએ એ મિત્રો છે એકોર્ડિંગ ટુ. આ તમે એક આખું ફ્રેજ પ્રેપોઝિશન તૈયાર થયું છે. એકોર્ડિંગ ટુ આ આખું જે ફ્રેજ પ્રેપોઝિશન તૈયાર થઈ છું જેનો અર્થ થશે ના મત મુજબ અથવા તો ના પ્રમાણે એવો એનો અર્થ થાય છે. ના મત મુજબ અથવા તો ના પ્રમાણે એવો એનો અર્થ બનશે. મિત્રો, એક્ઝામ્પલ લેશું તો મને લાગે છે કે તમને સવિશેષ ખબર પડશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ. આપણે ભણીએ છીએ એકોર્ડિંગ ટુ, એનું આપણે એક્ઝામ્પલ લઈ અને વિશેષ ખ્યાલ પ્રાપ્ત કરીશું. દાખલા તરીકે આપણે લઈશું રાધિકા ઓલવેઝ
राधिका ऑलवेज डिड एवरीथिंग अकॉर्डिंग टू कंपनी रूल्स राधिका ऑलवेज डिड एवरीथिंग अकॉर्डिंग टू कंपनी रूल्स। राधिका ऑलवेज हमेशा बधुज कार्य करती हती अकॉर्डिंग टू कंपनी रूल्स, कंपनी ना नियमों मुजब, कंपनी ना मत मुजब। अकॉर्डिंग टू कंपनी रूल्स, कंपनी ना नियमों मुजब अथवा तो कंपनी ना रूल प्रमाणे। अकॉर्डिंग टू आ आखो फ्रेज थाय छे, अकॉर्डिंग टू अहीं अकॉर्डिंग अने टू ए बन्नेनु कॉम्बिनेशन छे एटले आखो एक फ्रेज प्रेपोजिशन तैयार थाय छे। आ जे अकॉर्डिंग टू छे एनो अहीं आपणे वाक्यमां प्रयोग कर्यो छे। अकॉर्डिंग टू केवी रीते राधिका ऑलवेज डीड करती हती एवरीथिंग बधुज अकॉर्डिंग टू कंपनी रूल्स, कंपनीना नियमों मुजब, कंपनीना रूल मुजब राधिका बधुज कंपनीना मत मुजब, कंपनीना नियम मुजब, कंपनीना मत मुजब। आ कोईपण भाषा अहीं वापरी शकीए छीए, कोईपण भाषांतर शब्द वापरी शकीए छीए। मित्रों आ वात हती, ए अकॉर्डिंग टूनी वात हती, अकॉर्डिंग टूनुं वाक्यमां केवी रीते प्रयोग करी शकाय એના વિશેની આ વાત હતી। મિત્રો ફરી એકવાર આપ સૌને નમ્ર નિવેદન છે કે એજ્યુકેશન ટચ નામની આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર નિવેદન છે। મિત્રો ફરી એકવાર હું જે ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું, સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો। પરંતુ મિત્રો કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસ મળી રહે એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય।